वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमः। ॐ श्रीहरिकृष्णाय नमो नमः। ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराजनी जय। हरि कृष्ण महाराजनी जय। श्री स्वामीनारायण भगवाननी जय। कथा सांभळता सर्व भक्तोने खूब हितथी जय श्री स्वामीनारायण। सद्गुरु श्री निष्कुळानंद स्वामी भक्त चिंतामणि अंतर्गत परचा प्रकरणमां भगवान श्रीहरिए पोताना भक्तोनी जे सहाय करी छे तेना चरित्रो स्वामीए आलेख्या छे, तेनुं वर्णन स्वामीए कर्युं छे। અને એવી જ રીતે પ્રકરણ 135માં સ્વામીએ સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી આપણા આદિગુરુ જેમના શરણમાં આજે આ સત્સંગમાં આપણને વાસ મળ્યો છે, જેમની છાયામાં સુખેથી આપણે ભગવાનનું ભજન કરી રહ્યા છે, જેમની સાધુતાએ કરીને આખો સંપ્રદાય અત્યારે સુખીયો છે, એવા સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી તેમને મહારાજે જે પરચા પૂર્યા, મહારાજે એમની કેવી રીતની રક્ષા કરી તે નિષ્કુળાનંદ સ્વામીએ વર્ણવ્યું કે મુક્તાનંદ સ્વામી સંતોને લઈને ગામડામાં વિચરણ કરવા ગયા છે અને ગામડામાં વિચરે છે ત્યાં દ્વેષીઓ સ્વામીનું શુદ્ધ આચરણ જોઈને, સ્વામીનું ધર્મ, સ્વામીની ધર્મમાં નિષ્ઠા જોઈને, ભગવાન પ્રત્યેનો ભાવ જોઈને અને લોકોનું એમના પ્રત્યેનું ખેંચાણ જોઈને જે દ્વેષીઓ લોકો છે, જે ભેખધારીઓ છે, અન્ય ખોટા છે, તે સર્વે બળી મર્યા છે અને સ્વામીને મારવાના વિચાર કરે છે અને સ્વામીને મારવાના વિચાર જ્યાં કરે છે ત્યાં સંતો ગામડામાં ભિક્ષા માંગવા જાય ત્યાં સ્વામીની જોડીમાં ઝેર આપે છે, પરંતુ સ્વામી અને સંતોએ ઝેર ખાય છતાં પણ મહારાજ પોતાના ભક્તની પીડા સહન ન કરી શકે માટે મહારાજ એમની રક્ષા કરે છે। એવી રીતે સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીની મહારાજે અનેક પ્રકારે રક્ષા કરી છે અને હવે આગળ મહારાજ શું પોતાના ભક્તની સહાય કરે છે તે નિષ્કુળાનંદ સ્વામી વર્ણવે છે। વડી વાત એક સુણો સહુ સંત સહાય કરે હરિ બહુ એક ગામ નામે જલસેણ તિયા સંત ગયા સુખ દેણ। નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે મહારાજ પોતાના સંતોની સહાય ઘણી બધી રીતે કરે છે ને એમાં એક પ્રસંગ એવો બની ગયો કે ભગવાન શ્રીહરિની આજ્ઞા લઈને સંતો જીવોના કલ્યાણ માટે વિચારતા હતા ત્યાં સંતો જલસેણ નામના ગામે ગયા છે અને સ્વામીએ અહીંયા એવું લખ્યું કે એક ગામ નામે જલસેણ ત્યાં સંત ગયા સુખ દેણ। સ્વામી જે મહારાજના સંતો છે, જલસેણ જે સંતો ગયા છે, તેમને એવે વિશેષણથી સંબોધિત કરે છે કે એ સંતો સુખદેણ હતા, બીજાને સુખના આપનારા હતા, કોઈ પણ રીતે એમના જીવન થકી બીજાને દુઃખ ઉપજતું નથી અને પોતે તો સુખિયા જ છે પરંતુ બીજા પણ કેવી રીતે સુખિયા થાય એવા જ એવો જ એમનો કંઈક પ્રયાસ હોય છે અને તે જ કારણથી નિષ્કુળાનંદ સ્વામીએ કડી લખી છે। ઇન્દ્રિય જીતય જાત શત્રુ સગા સહુના સુખ સ્વરૂપ દીનપણું ઘણું દાખવે એવા અનેક ગુણયનુપ સાધુતાય તિ સર્વે અંગે અસાધુતા નહીં અણુભાર એવા ભક્ત ભગવાનના
छे सहुने सुख देनार। નિષ્કુળાનંદ સ્વામી નિષ્કુળાનંદ કાવ્યમાં એમ લખે છે કે ભગવાનના જે સંતો છે, ભગવાનના જે ખરેખરા ભક્તો છે, તે કેવા હોય છે કે પોતે ઇન્દ્રિયજીત હોય છે, અજાત શત્રુ હોય છે. આ પૃથ્વી પર એ સંતોને પોતાના શત્રુ માનનારા ગમે તેટલા હોય, છતાં પણ સંતો પોતાના જીવનમાં કોઈને વિશે શત્રુપણું દાખતા નથી, કોઈનું ખરાબ થાય એવું ચિંતવન નથી કરતા, અને પોતે તો જગતની માયા થકી અલિપ્ત છે, જગતને એમ જગતનો ત્યાગ કર્યો છે, છતાં પણ સહુના સગા થઈને રહે છે. જેવી રીતે સગા સંબંધી એકબીજાની સહાય કરે, એવી રીતે સંતો સહાય કરે છે, છતાં પણ એમાં ફેર એટલો છે કે સગા સંબંધી સ્વાર્થે કરીને સહાય કરતા હોય છે. અને ભગવાન શ્રીહરિના જે સંતો છે તે નિસ્વાર્થપણે કેવળ ને કેવળ જીવનું કલ્યાણ થાય એવું ઉદારપણું પોતાના જીવનમાં દર્શાવતા હોય છે. અને એ સંતોની વિશે આગળ સ્વામી એવું લખે છે કે એમના અંગે અંગમાં સાધુતા સમાયેલી છે, અસાધુતા અણુભાર પણ એમના જીવનમાં દેખાતી નથી, અને તે જ કારણથી એ સૌને સુખના દેનારા છે. સાધુતા ખરેખરી એ જ છે કે જે બીજાને શાંતિ પમાડે, અને એ સંતો પોતાના જીવનમાં બીજા કાંઈ પર મહત્ત્વ ન આપતા છતાં પણ સાધુતા પર મહત્ત્વ આપ્યું છે, અને એ સાધુતા એમનામાં સાંગોપાંગ છે, તે જ કારણથી એ સંતો સર્વેને સુખના દેનારા છે. અને એવા જ મહારાજને અતિશય પ્રિય સંતો જલસેણ ગામે ગયા છે, અને ત્યાં જલસેણ ગામમાં જઈને સંતો શું કરે છે તે સ્વામી લખે છે. કરે હરી કથા કરી પ્રીત, અતિતને ત્યાગી ઇન્દ્રિજીત, દિયે મોક્ષ માર્ગ દેખાડી, સત્ય સત્ય વિગતિ પાડી. એ સંતો જ્યાં જલસેણ ગામમાં વિચરણ કરી રહ્યા છે ત્યાં સર્વે સંતો ભગવાન શ્રીહરિની કથા કરે છે, અને કથા કરીને જે જે જીવ છે જગતની માયામાં બંધાયેલા છે, જગતના ફેલ આચરણમાં પોતાનું જીવન વિતાવી રહ્યા છે, એવા જીવો પર દયા કરીને સંતો એમને વાતો કરે છે, સાચો માર્ગ દેખાડે છે, જીવનની ખરેખરી શું વાસ્તવિકતા છે, મરણ પામ્યા પછી ક્યાં ખરેખર જવાનું છે. અને આ સર્વે આ લોકમાં ભગવાને મનુષ્ય દેહનો આપ્યો છે તે મનુષ્ય દેહ કરીને શું ફળ પ્રાપ્ત કરવાનું છે તેવી રીતની વિવેક અવિવેકની સર્વે વાતો કરીને એ જલસેણ ગામના જે નિવાસીઓ છે તેમને એ સંતો મોક્ષનો માર્ગ દેખાડે છે. અને એવી રીતે સંતો ત્યાં સર્વે હરિભક્તોને વાત કરે છે, અને એ જે ગામના નિવાસીઓ છે તેમનું સંતો પ્રત્યે સહેજે ખેંચાણ થાય છે, કેમ જે સાચી વસ્તુ હોય તેમાં ખેંચાણ થાય, એમાં કોઈનો રોક્યો રોકાય નહીં. જેમ તમારી સામે સોનું મૂક્યું હોય અને એક બાજુ પથ્થર મૂક્યો હોય તો સહેજ વાત છે કે જીવનું ખેંચાણ સોનામાં જ થવાનું છે, કેમ જેને ખબર છે કે આ મૂલ્યવાન વસ્તુ છે. અને કદાચ એનું મૂલ્ય ન સમજાણું હોય છતાં પણ પથ્થર કરતાં રૂપાળું તો સોનું જ લાગે. પથ્થર ગમે તેટલી વાતો કરે કે મારા થકી આ સર્વે ઘર બંધાય છે, હું કેટલું કઠણ છું, સોનું કોઈ દિવસ પોતાની વાત કરવા નહીં જાય, છતાં પણ સોનાની ચમક જોઈને લોકોનું ખેંચાણ સોના પ્રત્યે જ થશે. એવી રીતે ભગવાન શ્રીહરિના ભગવાન સ્વામિનારાયણના જે સંતો છે તે પંચવર્તમાન યુક્ત જીવન જીવી રહ્યા છે, અને જ્યારે પંચવર્તમાનને પાડે છે, નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિર્માન નિસ્નેહ, જે પંચવર્તમાનની કોઈ દિવસ એ હરિભક્તોએ વાત પણ નથી સાંભળી, એવા વર્તમાન જ્યારે આ સંતોને પાડતા જોવે છે, અને એમનો ત્યાગ વૈરાગ્ય એમનું ઇન્દ્રિયજીતપણું એ જન પાસે એ ગામના નિવાસીઓ પાસે સંતો કંઈ માંગતા નથી, એવું સંતોનું નિસ્વાર્થપણું જ્યારે ગામના લોકોએ જોયું છે ત્યારે એમને સંતોનો અતિશય ગુણ આવ્યો છે, સંતોનો પ્રભાવ એમના હૃદયમાં પડ્યો છે, અને તે જ કારણથી એ સંતો પ્રત્યે ખેંચાવા લાગ્યા છે. અને સંતો પ્રત્યે જ્યાં ખેંચાય છે ત્યાં એ ગામના રહેનારા જે ભેખધારી હતા, જ્યાં સુધી સંતો નતા આવ્યા ત્યાં સુધી એ ભેખધારીઓ ગામમાં ચાલતું, એ ભેખધારીઓ જેમ કહે તેમ જ સર્વે લોકો કહેતા, કેમ જે બધા એમનામાં અંધવિશ્વાસે કરીને જોડાયા હતા, એમને સાચી વાત શું છે તે ખબર નથી, પરંતુ ભગવાન સ્વામિનારાયણના સંતો જે દિવસથી એ ગામમાં પધાર્યા તે દિવસથી સાચી વાત શું છે તે એમને સમજાણી,
અને તે થકી અમને સંતોનો ગુણ આવ્યો અને ભેખધારીઓ થકી એ લોકો દૂર થયા છે. હવે ભેખધારીઓ થકી દૂર થયા છે ત્યાં એ ભેખધારીઓના મનમાં શું ઉત્પાત થાય છે અને શું એ લોકો વિચારે છે તે નિષ્કુળાનંદ સ્વામી લખ્યો છે. એવા દેખી સાધુ શિરોમણી થય દુષ્ટ દલે દાજ ગણી આ તો ખરા વેરી છે આપણા જાય જીવથી તો ન રહે મણા પછી પાપી ન રે પરિયાણ્યો મુનિ મારવાને વિષયાણ્યો મૂકી રાખ્યું તે અન્નમાં મેલી નાખ્યો જોડી માહી ઝેર ભેડી. એવી રીતના શિરોમણી એવી રીતના શ્રેષ્ઠ સાધુતાએ યુક્ત સંતોને જોઈને એ જે પાપે યુક્ત જે જીવ હતા દુષ્ટ જનો હતા તેમને દલમાં ઘણી દાજ થઈ છે. તે લોકોના અંતરમાં આગ પ્રગટી છે અને આગ કેવળ ને કેવળ સંતોની પ્રત્યે રાગ દ્વેષે કરીને ઈર્ષ્યા કરીને આગ પ્રગટી છે. કોઈ રીતે જે શાંતિથી લોકોનો સીધું સામાન લઈને પોતે સારી સારી રસોઈ કરીને જે દુષ્ટ ભેખધારીઓ સૂઈ જતા હતા શાંતિથી તેમને રાતે હવે ઊંઘ નથી આવતી. તે દિવસે જાગે છતાં પણ ગાંડા હોય એક જ એમને મનમાં સંકલ્પ રહેતો હોય કે આ શ્રીહરિના સંતોનો કેવી રીતે અંત લાવીએ. એવી રીતના સંકલ્પમાં એ લોકો બાવરા બન્યા છે. ભગવાન અને ભગવાનના સંતોનું ખરાબ કેવી રીતે થાય તેવા જ ચિંતનમાં આખો એમનો દિવસ વિતાવવા લાગ્યા છે. અને દિવસ એવી રીતે વિતાવે છે ત્યાં એક દિવસ એ સર્વે દુષ્ટ ભેખધારીઓ ભેગા થયા છે અને ભેગા થયા ત્યાં એકબીજા સાથે ચર્ચા કરે છે કે આ ગામમાં આપણું કેટલું ચાલતું, લોકો આપણને કેટલું માનતા, આપણને સારી સારી રસોઈ જમાડતા, પૈસા આપતા, આપણે જે વ્યસન છે તેનું પોષણ કરતા. પરંતુ જ્યારથી આ સંતો આ ગામમાં આવીએ છીએ ત્યારથી આપણું પોષણ થવાનું બંધ થઈ ગયું છે. જે મનમાની આપણને વસ્તુ મળતી તે આ લોકો આપણને આપતા નથી. એટલું જ નહીં પણ આપણને પગે લાગવા પણ નથી આવતા. એવું તો આ સંતોએ શું વાતો કરીને એમનું મન ફેરવી નાખ્યું છે કે લોકો આપણી સામે જોતા પણ નથી. એવી રીતની એ ભેખધારીઓ વાતો કરે છે અને ત્યાં એમાં જે ભેખધારીઓનો જે મોવડી હશે મેન હશે એની એવી વાતો કરવા માંડી કે હવે ખરેખર આનો કંઈક અંત લાવવો જ પડશે, એનો નિકાલ લાવવો જ પડશે, કે આ સંતો છે તેમને મારવાનો કંઈક ઉપાય આપણે વિચારીએ. ઉપાય વિચારવા જાય છે ત્યાં એકબીજાને વાતો કરતા જાય છે. અમુક કહે છે કે સંતો નાહવા જાય તેમને પાછળથી જઈને આપણે અંદર ડુબાડી મારીએ. અમુક કહે છે કે સંતો ફરતા હોય ત્યાં પથરા મારીને એમનું માથું ફોડી નાખીએ. અમુક કહે છે કે લાકડીઓ એમ કરીને એમને એટલો માર મારીએ કે ફરી ઊભા જ ના થાય અને ત્યાંને ત્યાં જ પ્રાણત્યાગ કરી દે. એવી રીતના મનસુબા વિચારે છે. પણ ત્યાં જે મોવડી છે એ ભેખધારીઓમાં જે મોટામાં મોટો છે ત્યાં એ લોકોને એવું સમજાવે છે કે ના, એવા ઉપાય જો આપણે આચરીશું તો ગામ લોકોને તરત ખબર પડી જશે. કેમ જે એવી રીતે જો આપણે સંતોને મારીએ તો કોઈક પ્રકારનું પ્રૂફ રહી જાય, કોઈક પ્રકારનું એમને ખબર પડી જાય કે આ ભેખધારીઓ જ આવું કરે, કેમ જે આપણા સિવાય એમના બીજા કોઈ વેરી છે જ નહીં. માટે આપણે એવો ઉપાય આદરીએ કે કોઈ રીતે કોઈને ખબર પણ ના પડે ને આપણું કામ પણ સરી જાય. ત્યાં એ લોકોએ એવી રીતની વાત કરતાં કરતાં એવો વિચાર કર્યો છે કે જ્યારે સંતો ગામમાં ભિક્ષા માંગવા માટે આવે ત્યારે એમને અનાજ આપવું અને અનાજ એ જે જમવાનું ભોજન આપણે એમને આપીએ તેમાં ઝેર નાખીને એમને આપવું. તો કોઈને ખબર પણ ન પડે કે આ અનાજ આપણે આપ્યું છે, ઝેર આપણે નાખ્યું છે અને આપણું જે કામ છે કે સંતોને મારવા છે તે કામ પણ સરી જાય અને સંતો મરી જાય. પછી શાંતિથી આપણે ગામમાં જેવી રીતે સુખે કરીને રહેતા હતા, જેવી રીતે હોકા ચલમ પીતા હતા, દારૂ માંસ ખાતા હતા, લોકોને ખોટા માર્ગે ચલાવતા હતા અને આપણે ખોટા માર્ગે ચાલીને સુખ્યા રહેતા હતા, એવી રીતે આપણે સુખ્યા રહીશું. એવી રીતે દુષ્ટો પરસ્પર વાત કરે છે અને બીજે દિવસ જ્યાં સવાર થઈ છે ત્યાં ભગવાન શ્રીહરિના સંતો ભગવાનનું ભજન કરીને ભગવાનની આરતી પૂજા કરીને ગામમાં ભિક્ષા લેવા માટે જાય છે ને ઘર ઘર પ્રત્યે ફરે છે
ત્યાં એક દુષ્ટજન સામેથી આવીને એ સંતોની જોડીમાં અનાજ નાખે છે, સંતોની જોડીમાં ભોજન નાખે છે. અને તે ભોજન એમને પૂર્વે વાત કરી એમ ઝેર હતું એ અન્નમાં. સંતોને મારવા માટે સંતો વિચરણ કરતા ત્યાં લોકોએ એમને ઝેરવાળું અનાજ આપ્યું છે, ઝેરવાળું ભોજન આપ્યું છે. અને આજે જ્યાં જોઈએ ત્યાં કંઈ માંગવા નથી જવું પડતું. સહેજે જાણે રિદ્ધિ સિદ્ધિઓ ભગવાનના ચરણમાં રહી છે માટે ભગવાન પણ પોતાના ભક્તને સુખ્યા રાખતા હોય એવી રીતે રિદ્ધિ સિદ્ધિઓ પગમાં આરોટતી હોય એવી રીતના સુખ્યા ભગવાને કર્યા છે. પરંતુ નંદ સંતોને એવું હતું નહીં, એમને તો કેટલું સહન કર્યું છે, કેટલો દાખલો કર્યો છે, ત્યારે આ સત્સંગનો સ્તંભ રોપાયો છે, ત્યારે આ સત્સંગનું ફાઉન્ડેશન બંધાયું છે. માટે નંદ સંતોનો એવી રીતનો દાખલો જોઈને સત્સંગનું પ્રાધાન્યપણું પોતાના જીવનમાં કેળવાય એ જ ખરેખરી સાર્થકતા છે. એવી જ રીતે સંતો અહીંયા વિચરણ કરીને જલસેણ ગામમાં ભિક્ષા માંગવા જાય છે, ત્યાં જ્યારે એમને ઝેરવાળું અન્ન મળ્યું છે, સંતોને તો કાંઈ ખબર નથી કે આ ઝેરવાળું અન્ન છે, એમને તો કોઈ પ્રત્યે શત્રુભાવ નથી, માટે કોઈ રીતે એવો વિચાર નથી કરતા કે આ લોકો આપણું ખરાબ કરશે. એમના મનમાં એવો પણ વિચાર નથી કે આપણું સારું કરશે, અને એવો પણ વિચાર નથી કે આપણું ખરાબ કરશે. એમના મનમાં કેવળ અને કેવળ પરોપકારનો વિચાર રહ્યો હોય છે. જે ભગવાનના સાચા સંતો છે તે એમ જ વિચારતા હોય છે કે મારો ઉપયોગ કેવી રીતે થાય કે જેને કરીને બીજો જીવ સુખ્યો થાય. જેમ આપણે પૂર્વે સાંભળ્યું એમ સદગુરુ શ્રી અખંડાનંદ સ્વામી હતા, તેમને જંગલમાં વાઘ મળ્યા તો સ્વામી સામેથી ચાલીને એમ વિચાર કર્યો છે કે આ વાઘ મને ખાશે તો ઘણું સારું થશે, એની ભૂખ તો મટશે કે મારું શરીર તો એક દિવસ નાશ પામવાનું જ હતું એનો કોઈ સંદેહ નથી, પરંતુ આજે જો મારું શરીર આ વાઘના કામમાં આવશે તો એનાથી મોટું કામ થશે અને પરોપકારનું કામ સજશે. એવી રીતના વિચાર કરતાં કરતાં સંતોએ ભિક્ષા સ્વીકારી છે અને ભિક્ષા સ્વીકારીને પાછા પોતાને ઉતારે આવ્યા છે. પાછા પોતાને ઉતારે આવે છે ત્યાં ભગવાનની પ્રસાદી માનીને એ અન્ન સર્વે સંતો જમવા બેઠા છે. અને એ ઝેરવાળું અન્ન છે, ઝેર મિશ્રિત ભોજન છે, તેને જ્યારે જમે છે ત્યારે શું થાય છે તે સ્વામી વર્ણવે છે. ખાધુ સંત મડી વડી ચારે, પડ્યું પેટ માહી ચડ્યું ત્યારે, અતિ વિષયા કરો અગાધ, ખાતા વેત નહીં રહે સાધ, નીલા કાચ સમ થઈ કાયા, આવી મોજને સંત મોજાયા, રૂંધ્યો કંઠ બોલી બંધ થઈ, ઉગરવાની આશા નવરઈ. સંતોએ જ્યારે ભોજન જમ્યા છે અને ભોજન મુખમાંથી પ્રવેશ કરીને અન્નનાડીએ કરીને જ્યાં સંતોના પેટમાં પડે છે, પેટમાં પડતાની વેત જે ઝેર પોતાનો પ્રભાવ દેખાવા માંડે છે. અહીંયા સ્વામી લખે છે કે સંતોના શરીર ઝેરના કારણથી કાળા ઠીકરા જેવા થયા છે, અને સંતોને એવી દશા થઈ છે ત્યારે એકબીજાની દશા જોઈને સંતો મૂંઝાયા છે. સ્વામી તો એવું લખે છે કે નીલા કાચ સમ થઈ ગયા. જેવી રીતે શંકર ભગવાનનું નામ શું છે જગતમાં પ્રસિદ્ધ, એમને ઘણા બધા લોકો નીલકંઠ કરીને કહે છે. નીલકંઠ કરીને શંકર ભગવાનનું નામ એટલા માટે છે કે જ્યારે સમુદ્ર મંથન થયું અને સમુદ્ર મંથનમાંથી ઝેર ઉપજ્યું હતું, હવે તે ઝેર પીવાને કોઈ સમર્થ હતા નહીં, માટે ભગવાને શંકર ભગવાનને ઝેર પીવા માટે આપ્યું. અને શંકર ભગવાને ઝેર પીધું ત્યારે પોતાના કંઠમાં રોકી રાખ્યું છે, અને એ જ કારણથી એમનો કંઠ નીલો થઈ ગયો છે. અને એ જ કારણથી નીલ છે કંઠ જેમનો, એ કારણથી એમને નીલકંઠ કહેવામાં આવે છે. એવી જ રીતનું ઝેર જ્યારે સંતોએ પીધું છે ત્યારે નીલા કાચ સમાન શરીર એમનું થયું છે. અને એવી રીતની એકબીજાની દશા જોઈ છે, આજુબાજુમાં સંતો છે એમની દશા એવી જોઈને સંતો મૂંઝાયા છે. પોતાની કોઈ પરવા નથી કરતા, પરંતુ એકબીજાની પરેશાની જોઈને એમને ગભરામણ થવા લાગી છે કે આ તો ભગવાનના સંત છે, મારા ભાઈ છે, માટે એમની આવી દશા જોઈને હું કેમ સુખ્યો રહું, એ હું કેમ જોઈ શકું, એવી રીતના વિચાર કરતાં કરતાં સંતો મૂંઝાયા છે. અને મૂંઝાયા છે ત્યાં આજુબાજુમાં જ્યાં
મદદ કરવા માટે બોલવા જાય તો ઝેરના પ્રભાવથી એમનો કંઠ પણ રૂંધાઈ ગયો છે, કંઠ જાણે સુકાઈ ગયો છે, કાંઈ બોલી પણ નથી શકતા, ઉઘરવાની કોઈ આશા જ નથી રહી. અને ઉઘરવાની કોઈ આશા નથી રહી ત્યારે એ સંતો શું કરે છે તે સ્વામી લખે છે. કરે અંતર માહી ભજન, આવો અંત કાઢે ભગવન, એક વાર દર્શન દેજે સ્વામી સાર સેવકની લીજે. ઉગરવાની જ્યારે કોઈ આશા નથી રહી, આજુબાજુમાં કોઈ મદદ કરવાવાળા નથી, ત્યારે તે સંતોએ ભગવાનને પોકાર્યા છે. ઘણીવાર પૂર્વેના ઇતિહાસમાં, મહાભારત રામાયણના ઇતિહાસમાં એમ જાણવા મળે કે જ્યારે કોઈ પ્રકારનું અસ્ત્ર કામ નથી કરતું, શત્રુને પરાભવ પમાડવા કોઈ અસ્ત્ર નથી કામ કરતું, ત્યારે એ જે યોદ્ધાઓ છે તે બ્રહ્માસ્ત્રનું આહ્વાન કરે છે. અને બ્રહ્માસ્ત્રનું જ્યારે આહ્વાન કરે છે ત્યારે પૃથ્વી ડોલવા માંડે છે, પૃથ્વીનો નાશ થવાનો હોય એવી રીતે પૃથ્વી કાંપવા માંડે છે. અને જેમ લક્ષ્મણજીને શસ્ત્રો વાગ્યા હતા ત્યારે કેવળ અને કેવળ સંજીવની ઔષધિએ કરીને એમનો ઉપચાર થયો, સંજીવની ઔષધિના કારણથી જે જેવી રીતે જીવી ગયા હતા, એવી જ રીતે સંતોએ વિચાર કર્યો છે કે જ્યારે હવે કોઈ પ્રકારની ઉઘરવાની આશા નથી રહી ત્યારે આપણી પાસે એક જ ઉપાય રહ્યો છે, આપણું એક જ બ્રહ્માસ્ત્ર છે કે જે થકી આપણી આ પીડા નિપજશે અને પીડામાંથી આપણે મુક્ત થઈશું. એવી રીતનો વિચાર કરતા સંતો ભગવાનનું ભજન કરવા માંડ્યા છે અને ભગવાનને હાથ જોડીને સ્તુતિ કરે છે, મનોમન સ્તુતિ કરે છે કે હે ભગવાન, અમારો અંત સમો આવી ગયો છે. અને અંત સમયે જ્યારે અમારું કોઈ નથી રક્ષા કરનારું, ત્યારે હે મહારાજ, તમારા સિવાય અમારો બીજો કોઈ આશાનું કેન્દ્ર નથી, અમને ઉગારવા માટે તમારા સિવાય બીજો કોઈ સમર્થ નથી. અને જો તમારી ઈચ્છા ન હોય કે અમને ઉગારવા છે તો કેવળ ને કેવળ અંત સમયે તમારા દર્શન અમને આપો, તમારા દર્શને કરીને અમે તૃપ્ત થઈ જઈશું. સંતોની આવી શરણાગતિ છે તે શરણાગતિની ચરણ સીમા છે. વૈદિક સંપ્રદાયના ગ્રંથોમાં શરણાગતિનું લક્ષણ સમજાવતા એમ લખ્યું છે કે આનુકૂલ્યસ્ય સંકલ્પઃ, જે પોતાના સ્વામી છે તેને જે અનુકૂળ હોય, પોતાના સ્વામીની જે અનુકૂળતા છે તેવી જ રીતનો એ જે શરણાગત જીવ હોય છે તે સંકલ્પ કરતો હોય છે. જેમ એક પ્રસંગ છે કે તુલસીદાસજી હતા જેમને રામાયણ લખ્યું, તે તુલસીદાસજી એક દિવસ ગંગા પાર જવા માટે તૈયાર થયા છે. જેમને ગંગા પાર કરવી છે ત્યાં એક નૌકામાં બેઠા છે અને નૌકામાં બેઠા બેઠા જ્યાં ગંગા પાર થવા જાય છે ત્યાં અચાનક ભગવાનની ઈચ્છા કરીને નદીમાં પૂર આવ્યું અને નદીનું પાણી છે તે નાવડીમાં અંદર આવી ગયું છે. અને હવે નાવડીમાં પાણી અંદર આવે સમુદ્રનું તો શું થાય, ડૂબી જાય, નાવડી ડૂબવા માંડે. ત્યારે કોઈ સામાન્ય જીવ હોય તે શું કરશે કે પોતે ઉઘરવા માટે ડોલ હોય નાવડીમાં તો એ ડોલ કરીને પાણી બહાર નાખવા માંડશે. પરંતુ તુલસીદાસજીએ એ વખતે એવું કર્યું કે બહાર જે નદીમાં પાણી છે તેમાં એ પાણી ડોલમાં ભરીને નાવડીમાં પોતે નાખવા માંડ્યા. અને આજુબાજુમાં નાવડીમાં બેઠા જે જીવો છે તેમને પૂછે છે કે તમે આવું શા માટે કરો છો, આપણે ડૂબી રહ્યા છીએ તો ખરેખર તમારે પાણી બહાર કાઢવાનું, એના કરતાં પાણી અંદર શું કરવા માટે નાખો છો. ત્યારે તુલસીદાસજી એવું કહે છે કે મારા ભગવાન, મારા પ્રભુની ઈચ્છા સિવાય આ લોકમાં જો પાંદડું પણ નથી હલતું તો આ નાવડીમાં પાણી અંદર આવે છે તે પણ એમની જ કંઈક ઈચ્છા છે. અને એમણે અત્યારે મને ડૂબાડવું હશે તે માટે એમની જેવી ઈચ્છા છે તેમાં અનુકૂળ થવું, એમની જે ઈચ્છા છે એની કોઈ પ્રત્યે એમાં પ્રતિકૂળ ન થવું, તે જ ખરેખર મારી ભક્ત તરીકેનું કર્તવ્ય છે. એ જ મારે ખરેખર મારા જીવનમાં કરવા જેવી વાત છે કે મારા સ્વામીની જે ઈચ્છા છે તેમાં હું કેવી રીતે અનુકૂળ થઉં, એ મારું એ સાચા ભક્તનું લક્ષણ છે, એને મારા જીવનમાં જોઈએ. એવી રીતની તુલસીદાસજીએ જે નૌકામાં બેઠા જે બીજા જીવ છે એમને વાત કરે છે. અને એ જ કારણથી શરણાગતિનું સ્વરૂપ લખાવ્યું કે આનુકૂલ્ય છે સંકલ્પ, પોતાના સ્વામીની જે અનુકૂળતા છે એનો જ એ જીવ સંકલ્પ કરતો હોય છે. અને એવી જ રીતે આ સંતો અહીંયા સંકલ્પ કરે છે કે જો ભગવાન શ્રીહરિની ઈચ્છા નથી કે અમને ઉગારવા છે તો ભલે એમની ઈચ્છા એવી છે કે અમે અત્યારે મૃત્યુને પામીએ તો ભલે મૃત્યુને પામીએ, અમને એમાં કોઈ વાંધો જ નથી, કારણ કે મૃત્યુ પામ્યા પછી પણ અમે તો ભગવાનના ધામના સુખના જ ભોગતા થવાના છે. પરંતુ હે મહારાજ, અમારી એક હૃદયમાં એવી ઈચ્છા છે કે આ સમયે તમે પ્રગટ થઈને અમને દર્શન આપો,
તમારા દર્શન કરીને આમાં હૃદયમાં શાંતિ વળશે, અને જે કામ ઝેર ટળી જાય ને જે શાંતિ નહીં થાય તે શાંતિ અમને કેવળ ને કેવળ તમારા દર્શને કરીને થશે. માટે હે પ્રભુ, તમારા દર્શને આપીને અમને તૃપ્ત કરો, એવી રીતની એ સંતો ભગવાનની સ્તુતિ કરવા માંડ્યા છે. અને સ્તુતિ કરતાં કરતાં એમ કહે છે કે હે મહારાજ, અમે તમારા સેવક છે, માટે સેવકની રક્ષા કરવી એ સ્વામીનો ધર્મ છે. માટે હે સ્વામી, અમને દર્શન આપીને અમારું કાર્ય જ સારું. એવી રીતની મહારાજને જ્યાં એ સંતો પ્રાર્થના કરે છે, દીન ભાવે પ્રાર્થના કરે છે, હૃદયના આર્ત નાદે કરીને ભગવાનને પોકારે છે, ત્યારે ભગવાન ભક્ત વત્સલ છે, માટે ભગવાનથી રહેવાતું નથી. અને ભગવાન શું કરે છે તે સ્વામી અહીંયા લખે છે. એમ કહેતાયા વ્યાય વિનાશ પ્રભુજી સંત પોતાના પાસ આવ્યાય લૌકિક રૂપે આપ હર્યો સંતનો તરત સંતાપ વિખવાડીને દીધું દર્શન નિરખી જન થયા પરસન્ન કહે ધન્ય ધન્ય મહારાજ તમે મૃત્યુથી ઉગાર્યા આજ તમે આવત નહીં જો આવાર અમે ચાલ્યા હતા સંત ચાર એમ કહીને લાગિયા પાય ધન્યનાથ કરી તમે સાય. એવી રીતે સંતો જ્યાં ભગવાનની પ્રાર્થના કરે છે ત્યારે ભગવાન કરુણાના સાગર છે, માટે પોતાના સંતોની સહાય કરવા માટે ભગવાન સ્વયં ત્યાં પ્રગટ થયા છે. ત્યાં પ્રગટ થઈને પોતાના સંતોને, પોતાને પ્રાણ સમા સંતોને, પોતાના હૃદય સમા સંતોને ભગવાન દર્શન આપે છે. અને જે ઝેરનો પ્રભાવ સંતોને પીડા આપી રહ્યો હતો તે પ્રભાવ મહારાજે મટાડ્યો છે, અને એવી રીતે મટાડીને ત્યાં પોતાના ભક્તોને દર્શન આપે છે. ત્યાં જે સંત છે જેમને ભગવાનની મૂર્તિ સિવાય બીજે ક્યાંય પ્રીતિ નથી, ભગવાનના દર્શન કરવા સિવાય બીજી કોઈ મનમાં અભિલાષા નથી, તે સંતો ભગવાનને જોઈને હરખાયા છે, અતિશય હર્ષ પામ્યા છે. અને સંતોનું જીવન કેવું તે વિચારતા મનમાં એમ વિચાર થાય કે જેમ પોતાનો હાથ ભાંગી ગયો હોય, ફ્રેક્ચર થયું હોય, અથવા તો આંગળી કપાઈ ગઈ હોય, તે સમયે મનમાં શું વિચાર થાય, એવો જ વિચાર થાય કે આ મારી આંગળી તરત હોસ્પિટલે જઈને ગમે તેવી રીતે એને સાંધી દઉં, અથવા તો ડૉક્ટર મને દવા આપે જેથી કરીને મારી આ પીડા મટે. હાથ ભાંગ્યો હોય તો એમ તરત વિચાર થાય કે હોસ્પિટલમાં વહેલામાં વહેલા ડૉક્ટર મને અપોઇન્ટમેન્ટ આપે ને કે મારું ગમે તે રીતે આ હાથ સાજો થાય, એવો જ મનમાં વિચાર થાય. પરંતુ અહીંયા સંતોને ઝેર ચઢ્યું છે, એમનું નીલો કાચસમ શરીર થયું છે, પૃથ્વી પર ઢળી પડ્યા છે, ઊભા થવાને સમર્થ નથી, કાંઈ બોલી શકતા નથી, છતાં પણ એવી દશામાં એમને પોતાની અનુકૂળતા નથી વિચારી, પરંતુ કેવળ ને કેવળ ભગવાનના દર્શને કરીને સુખિયા થયા છે. એના પરથી જણાય આવે કે એમનું સુખનું કોઈ કેન્દ્ર હોય, સુખનું કોઈ મુખ્ય બિંદુ હોય તો એ ભગવાન સિવાય બીજું કોઈ જ નહોતું, ભગવાન જ એમનું લક્ષ્ય હતું અને ભગવાન જ એમનું સાધ્ય હતું. એવી રીતનું જીવન આ સંતો જીવી રહ્યા હતા ત્યારે મહારાજ એમને વશ વર્તતા, અને એમને જ્યારે કોઈ પણ રીતનો કષ્ટ આવી પડતો ત્યાં મહારાજ સ્વયં દોડીને એ સંતોની રક્ષા કરવા માટે જતા. એવી રીતે ભગવાને સંતોની રક્ષા કરી છે ત્યારે સંતો મહારાજની સ્તુતિ કરીને કહે છે કે હે મહારાજ, તમને ધન્ય છે, ધન્ય છે કે તમે આ સમયે અમારી આવીને રક્ષા કરીને મૃત્યુના પાશ થકી અમને આજે ઉગાર્યા છે. જો આ સમયે તમે અમારી રક્ષા કરવા માટે ન આવેત તો નક્કી હતું કે અમે ચાર જે સંતો છે એ ચાર સંતો અમે તમારા ધામમાં ચોક્કસ આજે જતા જ રહેવાના હતા.
અમારા દેહનો નાશ આવવાનો હતો એમાં કોઈ વાતનો સંદેહ નહોતો. અમારી રક્ષા કરનારો આજુબાજુમાં કોઈ નહોતું ને ઉગારવા માટે પણ કોઈ ન હતું. ત્યારે મહારાજ તમે અમારી આવી રીતે રક્ષા કરી, તમે સ્વયં આવી રીતે આવીને અમારી માટે આ ઝેરનો જે પ્રભાવ છે તે ટાળ્યો, અમારી માટે સ્વયં દોડીને જરા પણ વાર નથી કરી, અમારી માટે દોડીને તમે અહીંયા આવીને અમને આ કષ્ટ તકી મુકાવ્યા માટે હે મહારાજ તમારી કરુણાનો કોઈ પાર નથી. એવી રીતની એ સંતો ભગવાનની સ્તુતિ કરે છે અને ભગવાનને પગે લાગે છે. અને એવી રીતે મહારાજને જ્યાં પગે લાગે છે ત્યાં મહારાજ એ સંતોને માથે હાથ ફેરવે છે. અને મહારાજ પણ એ સંતોને એવી રીતે મીઠી વાણીમાં મહારાજ પણ એમને વાત કહે છે કે હે સંતો, તમે મારા સિવાય પોતાના જીવનમાં કાંઈ પ્રધાન નથી રાખ્યું. તમે જે કાંઈ ક્રિયા કરો છો તો કેવળ ને કેવળ મારા માટે કરો છો, મને રાજી કરવા માટે કરો છો, મારી ઈચ્છા જાણીને તમે કરો છો. માટે તમારી રક્ષા કરવી એ તો મારું કર્તવ્ય છે. માટે તમે કોઈ પ્રકારની ચિંતા માં કરશો. જ્યારે જ્યારે તમારી પર કોઈ પ્રકારનું કષ્ટ આવી પડશે ત્યારે તમારી રક્ષા કરવા માટે હું સદૈવ હાજર છું. સંતોએ મહારાજને એમ કહ્યું છે કે હે મહારાજ, અમારા જેવા સેવકની તમે રક્ષા કરી છે. પરંતુ મહારાજ શું વચન કહે છે? મહારાજ કહે છે કે જ્યારે જ્યારે તમને જરૂર પડશે ત્યારે ત્યારે હું તમારી રક્ષા કરવા માટે આવીશ. માટે એના પરથી જણાય આવે કે જે દાસત્વ ભગવાન સ્વામિનારાયણે પોતાના સંપ્રદાયમાં જે દાસત્વનું અતિશય મહત્વ આપ્યું છે, અને એટલું જ નહીં પણ દાસ થઈને રહેવાનું જે મહારાજે પોતાના સંતોના જીવન થકી ઉપદેશ આપ્યો છે, તે દાસત્વ ખરેખર દાસત્વની જો ચરણસીમા કોઈના જીવનમાં હોય તો એ મહારાજના જીવનમાં છે. કેમ જે મહારાજ પોતાના જે સેવક છે તેમના પણ સેવક થઈને રહી શકે છે, તેમની પણ સહાય કરી શકે છે. તે જ કારણથી આદરણીય સ્વામી હરિચરિતામૃત સાગરમાં જે વાત લખી છે કે ભગવાન શ્રીહરિમાં જેવું દાસત્વ હતું એવું દાસત્વ આ સંપ્રદાયમાં કોઈનામાં પણ નથી. એવું દ્રઢપણે જે દાસત્વની ગ્રંથિ પોતાના હૃદયમાં બંધાવી તે કેવળ અને કેવળ મહારાજમાં હતી. અને નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે એવી રીતે પોતાના જનને મહારાજે અહીંયા ઉગાર્યા છે અને પરચા આપ્યા છે. અને જે સંતને મહારાજે જે સંતને સહજાનંદ સ્વામીએ આનંદ આપ્યો આવી રીતે રક્ષા કરીને, તે સંતનું નામ છે આત્માનંદ. આત્માનંદ સ્વામીની સાથે બીજા ત્રણ સંતો હતા, તેમની મહારાજે અહીંયા રક્ષા કરી છે. એવી વાત કરીને નિષ્કુળાનંદ સ્વામી આગળ એક બીજો પરચો વર્ણવે છે. વડી વાત કહું કરી વિવેક, સ્વામી અનંતાનંદની એક, ગયા ફરવા કરવા વાત, પ્રભુ પ્રગટની તે સાક્ષાત, શહેર બુરાન પૂરમાં જઈ, કરી વાત પ્રભુની ત્યારઈ, એક દિવસ સંત બેચાર, ગયા નાવાને તાપી મોજાર. આત્માનંદ સ્વામીનો પરચો વર્ણવ્યા બાદ નિષ્કુળાનંદ સ્વામી અનંતાનંદ સ્વામી સાથે મહારાજ કેવી રીતે અનંતાનંદ સ્વામીની રક્ષા કરે છે, અનંતાનંદ સ્વામી સાથે શું ઘટના વીતી છે તેની વાત સ્વામી અહીંયા લખે છે કે અનંતાનંદ સ્વામી ભગવાનના અતિશય મોટા સંત હતા. ભગવાન શ્રીહરિને પ્યારા પરમહંસ હતા અને તેમના હૃદયને વિશે મહારાજની ખુમારી અતિશય વર્તતી. માટે એક દિવસ શ્રીજી મહારાજે એમને આજ્ઞા કરી છે કે હે અનંતાનંદ સ્વામી, તમે મારી ઈચ્છાએ કરીને ગામોગામ વિચરણ કરો અને ગામોગામ વિચરણ કરીને જીવોને મારા સ્વરૂપને ઓળખાણ કરાવો. તમારી વાતે કરીને એમને મોક્ષના અધિકારી બનાવો, મારા ધામના અધિકારી બનાવો, મારા ધામમાં જઈ શકે તેવા સદગુણે યુક્ત એમને બનાવો અને સત્સંગના માર્ગે એમને વાળો. એવી રીતે મહારાજે અનંતાનંદ સ્વામીને આજ્ઞા કરી છે ત્યારે પોતાના સ્વામીનો જે આદેશ તે જ પોતાનું જીવન છે એવા અનંતાનંદ સ્વામી બુરાનપુર શહેરમાં સંતોની સાથે વિચરણ કરવા માટે નીકળી ગયા છે.
અને ત્યાં બુરાણપુર શહેરમાં જ્યાં સ્વામી વિચરણ કરે છે ત્યાં જીવોને મહારાજની વાત કરે છે, જીવોને મહારાજ તરફ વાળે છે. ત્યારે એક દિવસ સ્વામી પોતાની સાથે જે સંતો છે તેમને લઈને તાપી નદીમાં સ્વામી સ્નાન કરવા માટે ગયા છે. અને તાપી નદીમાં સ્વામી સ્નાન કરવા માટે જાય છે ત્યાં તાપી નદીમાં શું ઘટના બને છે તે સ્વામી લખે છે. ભોળા સંત પડ્યા પૂર માય, જેને સાન ગમાનન કાય, પાણીયથાહ પડે ભમરી, પડ્યા તે મધ્યે ન જાણે તરી, લીધા ભમરીએ ઘાલ્યા તડે, જેમાં આવ્યો કોઈ ન નીકળે, તે હમાહી રહ્યા ઘડી ચાર, આવ્યા વાલમ કરવા વાર. અનંતાનંદ સ્વામીને તેમની સાથે જે બીજા ત્રણ સંતો હતા તે તાપી નદીમાં નાહવા માટે ગયા છે, સ્નાન કરવા માટે ગયા છે. અને સ્નાન કરવા માટે જાય છે ત્યારે એમને કોઈ પ્રકારનું ભાન નથી કે આ નદી કેટલી ઊંડી છે અને નદીમાં અત્યારે પૂર આવ્યું છે અને નદી વચ્ચે ભમરી છે, માટે ભમરીમાં જો આપણે પકડાઈ જઈશું તો ચોક્કસ આપણે ડૂબી જઈશું. એવી રીતે નિષ્કુળાનંદ સ્વામી લખે છે, એ સંતોને કોઈ પ્રકારનું સ્નાન ગમાન નથી, કોઈ પ્રકારનું ભાન નથી, લૌકિક ચતુરાઈ નથી એમના જીવનમાં, માટે એમને કોઈ રીતની ખબર નથી પડતી કે આ નદીમાં જો આપણે અત્યારે સ્નાન કરવા જઈશું તો ચોક્કસ ડૂબી જઈશું, એવી રીતનો વિચાર એમને નથી. ત્યારે જ્યાં સંતો નદી મધ્યે નાહવા માટે ગયા છે ત્યાં તો અચાનક જે નદીમાં ભમરી હતી તે ભમરીએ સંતોને ઝાલી લીધા છે, અને જ્યાં ઝાલી લીધા ત્યાં તો સંતો તરત ડૂબવા માંડ્યા છે અને એવી રીતને ડૂબી ગયા છે કે નદીના તળ સુધી પહોંચી ગયા છે. અને તળે પહોંચી ગયા છે ત્યાં કોઈ રીતે એમની રક્ષા થઈ શકે એવો કોઈ આરો નથી, કોઈ ઉપાય નથી. જેમ પૂર્વે આપણે મહાભારત થકી સાંભળ્યું છે કે દુર્યોધન પાસે એવી શક્તિ હતી કે જે જ્યાં સુધી એની ઈચ્છા હોય ત્યાં સુધી નદીના તળમાં રહી શકે, નદીના તળમાં શ્વાસ લયા વગર રહી શકે. પરંતુ આ સંતોને કેવળ અને કેવળ ભગવાન શ્રી હરિની શક્તિ છે ને એવી રીતનું કોઈ ઐશ્વર્ય દેખાડતા નથી, માટે જ્યાં નદીના તળે સંતો ડૂબી ગયા છે અને ત્યાં સાંભળનારું એમની વાત એ લોકો બૂમ પાડે કે અમારી રક્ષા કરો, તો એમનું વાત સાંભળવા ત્યાં નદીના તળે કોણ મળવાનું, ત્યાં કોઈ આવે જ નહીં. માટે એવી રીતની સંતોની સ્થિતિ થઈ છે ત્યારે સંતો મહારાજનું ભજન કરવા લાગ્યા છે. અને મહારાજનું ભજન કરતાં કરતાં નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે સંતો ત્યાં ચાર ઘડી સુધી નદીના તળે સંતોએ સમય વિતાવ્યો છે. ચાર ઘડી એટલે 96 મિનિટ થાય, 96 મિનિટ સુધી સંતોએ નદીના તળમાં રહ્યા છે. અને લૌકિક રીતે જોઈએ તો અત્યાર સુધીમાં કોઈ જો નદીના તળમાં સૌથી વધુમાં વધુ સમય માટે રહ્યો હોય તો કેવળ ને કેવળ 24 મિનિટ માટે રહ્યો છે, એક ઘડી સુધી રહી શક્યો છે. અને એ તો કેવળ કોણ કે એક જ જણ છે એવો કે 24 મિનિટ સુધી રહી શક્યો છે. બહુધા લોકો માટે તો એમ કહેવાય કે 2 મિનિટથી વધારે સામાન્ય મનુષ્ય નદીમાં રહી ના શકે શ્વાસ લીધા વગર, પરંતુ મહારાજની અલૌકિકતા એ મહારાજનું સામર્થ્ય સંતોમાં છે, માટે 4 ઘડી સુધી નદીના તળમાં રહ્યા છે, નદીમાં ડૂબીને રહ્યા છે. શ્વાસ લેવાનો કોઈ એમને આરો નથી ને કોઈ રક્ષા કરે એવું કોઈ દેખાતું નથી. ત્યાં ભગવાન શ્રીહરિ સ્વયં પ્રગટ થઈને એ સંતોની રક્ષા કરવા માટે આવે છે. અને તે સંતોની કેવી રીતની રક્ષા કરે છે તે નિષ્કુળાનંદ સ્વામી આવતીકાલે આ પ્રકરણમાં વર્ણવે છે, તેની કથા આવતીકાલે સાંભળશું. અહીંયા 32 કડી સુધીની કથા પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.